નમસ્કાર. આજે આપણે આપણા શાસ્ત્રમાં ક્રમચય અને સંચયમાં ક્રમચય છે એ પ્રકરણ એટલે કે 6.1 આપણે પૂરું કર્યું. આજે હવે આપણે સંચય વિશેની માહિતી છે માં થોડી થિયરી, એનો અર્થ, એના સૂત્રો એ વિશે અને આગળ એના ઉદાહરણો જોઈએ. તો સંચયનો અર્થ શું? તો આપણે આમ જોઈએ તો ક્રમચય એટલે કે ક્રમમાં ગોઠવવું અને સંચય એટલે કે જે વસ્તુ ગોઠવે છે એમાંથી પસંદગી કરવી. તો અગાઉ તમે જોયું તેમાં જુદી જુદી વસ્તુની ગોઠવણી થતી હતી ઘણા બધા પ્રકાર એ આપણે ક્રમચય કીધી. હવે શું છે? તો કે જે કઈ જુદી જુદી વસ્તુઓ છે એમાંથી જ્યારે વસ્તુઓની પસંદગી કરવાની વિચાર કરીએ જેને આપણે સંચય કહીએ છીએ. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ તાનિયાને ત્રણ મિત્રો છે, ઋત્વા, કથન અને કીર્તિ. તો ત્રણ મિત્રોના બે સ્થાન ઉપર આપણે ગોઠવણી કરવી હોય તો કેટલા પ્રકારે થઈ શકે? તો કે 3P2 એટલે કે 6 પ્રકારે ગોઠવણી થઈ શકે. કે ભાઈ પહેલા સ્થાન ઉપર ઋત્વા આવે તો બીજા સ્થાન ઉપર કથન, અથવા પહેલા સ્થાન ઉપર ઋત્વા તો બીજા સ્થાન ઉપર કીર્તિ. એ જ રીતે પહેલા સ્થાન ઉપર જો બે જગ્યાએ કથન લઈએ તો એક જગ્યાએ ઋત્વા ને બીજા સ્થાન ઉપર કીર્તિ. આમ અલગ અલગ 6 પ્રકારે થઈ શકે. પણ આ થઈ વાત ક્રમની. પણ જો હવે એમાં પસંદગી કરવાનો હોય, જેમ કે તાનિયાના ઘરે કોઈ પ્રસંગ હોય તો ત્રણ માંથી બે જ મિત્રોને આમંત્રણ આપવા માંગે છે, તો તાનિયાને એના ત્રણ મિત્રોમાંથી બે મિત્રો પસંદ કરવાના કુલ કેટલા વિકલ્પ થાય? તો કે તાનિયા ઋત્વા અને કથનને આમંત્રણ આપશે, કે ઋત્વા કે કીર્તિને આમંત્રણ આપશે, અથવા તો કથન અને કીર્તિને આમંત્રણ આપશે. કેટલા પસંદગીના વિકલ્પો થયા? તો કે ત્રણ. કોણ કોણ? તો કે ઋત્વા કે કથન, ઋત્વા કે કીર્તિ, કે કથન કે કીર્તિ. તો અહીંયા એક ક્રમની ક્રમચયમાં ક્રમનું મહત્વ હોય એટલે કે ઋત્વા કથન, કથન ઋત્વા, અને એ બંને છે એ ક્રમચયની દ્રષ્ટિએ અલગ છે. તો જ્યારે પસંદગી હોય ત્યારે ક્રમનું મહત્વ હોતું નથી. એટલે કે તાનિયાને ઘરે ઋત્વા અને કથન આવશે, અથવા કથન અને ઋત્વા. ઓલામાં ક્રમ આપેલો હતો કે પછી ઋત્વા આવે તો એના સ્થાન ઉપર કથન ને નહોતા લઈ શકતા. હવે અહીંયા શું? તો કે એની ઘરે કા ઋત્વા કે કથન, કે કથન કે ઋત્વા આવી શકે. બંનેનો અર્થ તો એક જ થશે. ત્રણ મિત્રોમાંથી બે મિત્રોની પસંદગી કુલ કેટલી રીતે થઈ શકે? તો કે આપણે સંચય છે જેને કોમ્બિનેશન કહેવાય. કોમ્બિનેશન એટલે કે સી, જેને આપણે 3C2 વડે દર્શાવીશું. એટલે કે 3C2 બરાબર 3. આગળ આપણે જોઈએ કે એને સૂત્રમાં કઈ રીતે ગણી અને ગણતરી થશે. તો જુદી જુદી n વસ્તુઓમાંથી r એટલે કે વાતો કે એ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ n હોવા જોઈએ. વસ્તુઓને પસંદ કરવાના સંચયો NCR થાય છે એમ કહી શકાય. તો જેમ NPR ને અલગ અલગ રીતે આપણે દર્શાવેલા હતા એમ NCR પણ આના પ્રકારે લખી શકાય. સંકેતનો ઉપયોગ થઈ શકે છે. આમ એન જુદી જુદી વસ્તુઓમાંથી આર વસ્તુઓ પસંદ કરવાના કુલ સંચયો NCR થાય. હવે NCR એટલે કઈ રીતે એની કિંમત મળે જોઈએ? તો એન છે એ જુદી જુદી વસ્તુઓમાંથી તમારે આર વસ્તુઓ છે એ પસંદ કરવાની છે. તો એના કુલ સંચયો NCR છે, જેમાં અંદરો અંદર વિકલ્પોની ગોઠવણી એટલે કે ક્રમચયો. પરંતુ અગાઉ જોયું કે એન એટલે કે જુદી જુદી વસ્તુઓ
થાય છે. હવે સૂત્રમાં n છે એ 0 કરતા કેવા હશે મોટા, r એ 0 જેટલા અથવા તો એના કરતા મોટા, n છે એ r કરતા પણ બરાબર અથવા તો મોટા હશે. અને ધન પૂર્ણાંક સંખ્યા હશે, ક્યારે સંખ્યા ઋણ હશે નહીં. ત્યાર પછી કોષ્ટકના ઉપયોગી પરિણામ છે, આપણે ક્રમચયની અંદર પણ જોયેલા કે ભાઈ એમ સી 0 એટલે 1 આ રીતે આપેલા છે. એમાં કોષ્ટક છે એ ખાસ વાત કહું, જેના લીધે આપણે અડધા દાખલા છે એ ગણવામાં ઝડપ થાય. તેમાં પહેલા કોષ્ટકમાં એમ સી 0 બરાબર 1 આપેલું છે, એટલે કે જ્યાં તમને આવી જગ્યાએ 0 જોવા મળે તો એનો જવાબ હંમેશા કેટલો આવતો હશે, 1. ત્યાર પછી એમ સી એન બરાબર 1, એનું તમને વ્યવસ્થિત ગણતરી પણ આપી છે કે શું કામ 1 થાય, બરોબર. ત્યાર પછી એમ સી 1 એટલે એમ, એટલે કે જ્યારે તમારા ફેક્ટોરિયલ છે આવી જગ્યાએ 1 આપેલું હોય તો એનું પરિણામ 1 જેટલું જ હોય. જેમ કે 7p1 હોય તો એનો જવાબ કેટલો આવશે, 7 આવશે. ત્યાર પછી એમ સી એન માઇનસ 1 બરાબર એમ, એટલે કે એમ ફેક્ટોરિયલ 20 - 3 ફેક્ટોરિયલ
એટલે કે 20 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ ગુણ્યા 17 ફેક્ટોરિયલ. તો નીચે પાછળ જો કઈ કિંમત વધારે આપેલી છે તો કે 17 છે વધારે કિંમત છે. તો ક્યાં સુધી લઈ જવાની ઉપરની? તો કે 20 ગુણ્યા 19 ગુણ્યા 18 ગુણ્યા 17 ફેક્ટોરિયલ છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 17 ફેક્ટોરિયલ. બે ઉડી જશે, 3 ગુણ્યા 6 6 તેજીને 18. એટલે કોનો કોનો ગુણાકાર કરવાનો રહ્યો? 20 ગુણ્યા 3 અને ગુણ્યા 19. તો એમાં કેટલા થશે? તો કે 1140. આનો જવાબ. બીજું કે 20C3 તમને આપેલા છે તો એને તમે NCR ના છેદમાં 8 ફેક્ટોરિયલ તરીકે પણ ગણી શકો છો, જે તમારી વૈકલ્પિક રીત કહેવાય એ રીતે પણ તમે એને ગણી શકો છો. ત્યાર પછીનું ઉદાહરણ આપણે જોઈએ. And
દસ છે એન આવવો જોઈએ કે દસ ની આગળની સંખ્યા છે તો દસ માઇનસ એક, દસ માઇનસ બે, દસ માઇનસ ત્રણ. તો સાઈડમાં આપણે એને લખીએ દસ, દસ માઇનસ એક, દસ માઇનસ બે, દસ માઇનસ ત્રણ. આમાં નેવું લાવવાના છે તો આનો ગુણાકાર કરવાનો છે. તો દસ અને દસ માઇનસ એક એટલે કેટલા થાય? તો કે દસ ગુણ્યા નવ. એટલો જવાબ આવશે તો કે નેવું. અહીંથી જ આપણું કામ કરી દીધું. તો કઈ રીતે લખાશે? નેવું એટલે કે દસ અને ગુણ્યા દસ માઇનસ એક. એટલે કે જ્યાં જ્યાં એન છે ત્યાં દસ તો આવે. દસ માઇનસ એક એટલે નવ, દસ માઇનસ બે એટલે આઠ. તો અહીંયા મેઇન છે એ કિંમત કઈ મળી આપણને? એન ની. તેથી એન બરાબર કિંમત કઈ મળશે? દસ ની મળશે. તો અહીંયા આપણે સંચયના જે ઉદાહરણો ભણેલા છે એ રીતે તમારે હોમવર્કમાં પણ સ્વાધ્યાય 6.2 છે